એટલે ઇસ્લામ મઝહબમાં આ વિશેની હકીકતો તથા મારફતો જાણવાની ઘણી મહત્ત્વતા અને જરૂરત છે કેમ ન હોય જ્યારે કે હુઝુર અકલમ સલ્લાહ અલેહ અલે વસલમની પાક પવિત્ર અને બરકતવંતી રૂહાનિયત એવી ભરપૂર અને સંપૂર્ણ તથા સંયુક્ત મારફત છે કે એ જ સંપૂર્ણ મારફતમાં હજરત પૈગમ્બર કૌન મકાનની સગળી સચ્ચાઈઓ તથા મારફતો દાખલ અને સામેલ છે અને જ્યારે કે એ જ મારફત સાચા દીનની સૌથી મોટી મૂડી તથા અનમોલ ભંડાર છે અર્થાત આ તે જ છૂપો ખજાનો છે જેનો હિકમતસભર ઉલ્લેખ હદીસે કુદસીમાં કરવામાં આવેલ છે મેરાજ ખુદાબંધની નજદીકી જે લોકો કુરાનની હિકમતોના પ્રકાશમાં દરેક વસ્તુની શોધ કરી શકે છે તેઓ એ સત્યને જાણે છે કે મેરાજનો હેતુ તથા અર્થ ખુદા તાલા સાથે રૂહાની રીતે નજીક થવાનો છે અને આ ફઝલ રહેમત તથા માન એક પછી બીજા પગથિયે પગથિયે અંબિયા તથા ઇમામો અલહેમુસલામને મળેલ છે અને સ્પષ્ટ છે કે રૂહાનિયત મારફત તથા ખુદાની નજદીકી કેટલાય દરજ્જાઓમાં છે માટે મેરાજ પણ રૂહાનિયત અને નુરાનિયતના કેટલાય ઠેકાણા ઉપર પથરાયેલી છે માટે દરેક યોગ્ય સંપૂર્ણ માનવીનું રૂહાની રીતે ચડવું તેની તે દરજ્જાની મંજિલની એક મેરાજ છે કુરાનની હિકમતનો એક ખાસ ગુણ કુરાની હિકમતનો એ અનેક ગુણોમાંનો એક ગુણ છે કે તે એક જ હકીકતને સત્ય બાબતને જુદી જુદી ઉપમાઓમાં અને અલગ અલગ શબ્દોમાં વર્ણવે છે જેમ કે હઝરત મુઝા સલામને જો કલીમુલ્લાહ એટલે ખુદા સાથે વાતો કરનાર કહેવામાં આવ્યા છે તો તેનો એવો અર્થ ક્યારેય નથી થઈ શકતો કે ખુદા તાલાથી હમ કલામ થવાનો એ મર્તબો ફક્ત અને ફક્ત હઝરત મૂસા અલાઈ સલામની હસ્તી સુધી મર્યાદિત હતો બલકે સત્ય તો એ છે કે આ રીતે જ અન્ય કેટલાય મહાન પેગંબરો અંબિયાઓના પણ વખાણ કરવામાં આવ્યા છે પરંતુ જેમ આગળ જણાવવામાં આવ્યું છે તેમ જાહેરી રીતે ઉપમાઓ અને શબ્દોમાં તફાવત હોવાને લીધે લોકો તે અર્થને નથી સમજતા આ વર્ણવવાનો હેતુ એ છે કે જો કે મેરાજ સંપૂર્ણ દરજ્જામાં તો રહેમતે આલમ ફખરે નબી હઝરત આદમ અલહી સલામને જ મળેલ છે છતાં તે પછીના દરજ્જાઓમાં રૂહાનિયતની હેસિયતથી સગળા અંબિયા તથા અવલિયાઓને પણ સામેલ કરી લે છે એટલું જ નહીં પણ તેમની પાછળ પાછળ આ ફઝિલત એવા પ્રત્યેક હકીકી મોમન માટે પણ શક્ય છે જે હુઝુર અકરમ સલ્લાહ અલહી વસલમના પવિત્ર ગુણ અને સુંદર આદર્શો મુજબ દિન પર અમલ કરે છે આ સચ્ચાઈની સાક્ષીને કુરાનની સુરા તેત્રીસ આયાત એકવીસમાં જોઈ શકાય છે એ કહે છે હે લોકો ચોક્કસપણે તમારા માટે અનુકરણ કરવાને સારામાં સારો નમૂનો ખુદ અલ્લાહનો રસૂલ છે મેરાજ અને મારફત જો એ સિદ્ધાંતને માનવામાં આવે કે મેરાજ મારફતના વર્તુળની અંદર છે અને એ પણ સ્વીકારવામાં આવે કે મારફત અર્થાત ઓળખાણ રૂહાનિયતના અનુભવોમાં છે તો પછી એનો અર્થ એમ થાય છે કે મેરાજના દરેકે દરેક બનાવો મારફતવાળાઓના રૂહાની અનુભવોમાંથી છે અલ્લાહ તાલાની પ્રણાલિકા અલ્લાહ તાલાની પ્રણાલિકા તથા આદત અર્થાત કાનૂને ઇલાહી ખુદાઈ નિયમ સદાય એક જ રહેલો છે કુરાન શરીફમાં ફરમાવે છે અને તું અલ્લાહના નિયમમાં કંઈ પણ ફેરફાર હરગીઝ જોશે નહીં સુરા તેત્રીસ આયાત બાસઠ અને ખુદાથી વિશાલ થઈ જવાનો રસ્તો પણ ફક્ત એક જ છે એનો અર્થ એમ થયો કે ઈસ્લામ જૂનો છે બહુ પુરાણો છે અને તેની કોઈ પણ વસ્તુ મૂળભૂત રીતે મહત્ત્વ મુજબ નવી નથી માટે મેરાજ પહેલાંના અંબિયાઓ એટલે પેગમ્બર મોહમ્મદ સલ્લાહ અલહી વસલમથી પહેલાં આવેલાઓના રૂહાની બનાવોમાં ગુપ્ત છુપાયેલી હતી અને હઝરત ખાતમુલ અંબિયા સલ્લાહ અલીહ અ અ અલીહ ઉપર આવીને સંપૂર્ણપણે તે રૂહાની રીતે જાહેર થઈ આનો અર્થ એ થયો કે કુરાનમાં અંબિયાએ કરામના આવેલા ઉલ્લેખ મારફત પણ મેરાજના બનાવનો ખુલાસો થઈ શકે છે એ માટે પવિત્ર કુરાનમાં ફરમાવેલું છે ઝાહિબુન રબ્બી સયહદીન અને ઇબ્રાહીમે કહ્યું કે ચોક્કસપણે હું મારા પરવરદિગાર તરફ પ્રયાણ કરનાર છું કે તે મારી રહેબરી ફરમાવશે સુરા નંબર સાડત્રીસ આયાત નવ્વાણું કુરાને શરીફની આ આયાત થકી એ સત્ય સ્પષ્ટપણે પ્રકાશિત થઈ જાય છે કે હઝરત ઇબ્રાહીમ અલહી સલામનું પોતાના પરવડ દિગાળ તરફ ચાલ્યા જવું રૂહાની રીતે વાજબી છે શારીરિક રીતે નહીં એ જ રૂહાની સફરને આપણે ઇબ્રાહીમ ખાલીલુલ્લાહ અલહી સલામની મહેરાજે રૂહ ગણાવી શકીએ છીએ અને અહીંથી જ હઝરત રસૂલ સલ્લાહ અલેહ વ આલેહ વસલમની રૂહાનિયતની સફર અને નુરાનિયતની મેરાજની એક પ્રકાશિત સાબિતી પણ રજૂ કરી શકાય છે ઇસ્માઈલિયતના પ્રકાશમાં હઝરત મૌલાના ઇમામ સુલતાન મહંમદ શાહ સલવાતુલા અલેહના પવિત્ર ફરમાનનો એક ખાસ ભાગ રૂ અને રૂહાનિયતની હકીકતો વિશે છે જેનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરવાથી મોમિનો ઉપર એ હકીકત પ્રકાશિત થઈ જાય છે કે મેરાજ રૂહાની રીતે સામે આવી છે મેરાજ એ રૂહાની અનુભવ છે હકીમ પીર નાસિર ખુશરૂના પ્રખ્યાત પુસ્તક વજે દિનમાં પણ આ બનાવના કેટલાય સ્પષ્ટ ઇશારાઓ મળે છે ખાસ કરીને કલામ નંબર પંદરની ફસલ નંબર ચારમાં ફરમાવેલું છે કે રસૂલ અકરમ સલ્લાહ અલી વસલમ રૂહાની મહેરાજના સંબંધમાં નફ્સ કુલ્લી આત્માના આકાશ ઉપર સિધાર્યા હતા તસવુફના પ્રકાશમાં સૂફીઓના મત મુજબ પણ આ કલ્પના વાજબી અને સત્ય છે કે રસૂલે ખુદા સલ્લાહ અલેહ વસલમને બાતીનનો ભેદ ખુલવાથી અને રૂહાનિયતમાં ઊંચે જવા થકી મેરાજના બનાવનો અનુભવ થયો એ માટે સરમદ કહે છે હકીકત ખુદ પહંતર

ભેદની ખાતરી થઈ ગઈ તો તે પોતે બાતિનમાં આ વિશાળ બ્રહ્માંડથી પણ વધુ વિશાળ થઈ ગયો મુલ્લા કહે છે કે અહેમદ સલ્લાહ અલેહ વ સલ્લમ વસલમ મેરાજની રાત્રે શારીરિક રીતે આસમાન ઉપર ગયા હતા પણ સરમદ કહે છે કે આકાશ રૂહાની રીતે અહેમદ વ અલહી વસલમમાં પ્રવેશ અને સામેલ થઈ ગયો હતો આ પુસ્તક જેમ કે તમે જુઓ છો કે આ પુસ્તિકા ત્રણ વાતોનું મિશ્રણ છે એક મેરાજ રૂહ બે રૂહ અને રૂહાનિયત અને ત્રણ નૂરની દશા તથા નૂરની હકીકત જો કે આ વાતો પુસ્તિકાના આ મનસુબાના એકત્ર કરવા પહેલાં જુદા જુદા પ્રસંગોએ જુદા જુદા લખાયા હતા જેથી સ્પષ્ટ રીતે તેમનું એકબીજા સાથે સંબંધ અથવા જોડાણ નથી પણ તેમ છતાં થોડુંક ધ્યાનપૂર્વક નિહાળવામાં આવે તો જણાશે કે આ ત્રણેય વાતોનો એક જ વિષય છે અને તે છે રૂહાનિયત માટે આપણે એ ચોક્કસ કહી શકીએ છીએ કે આમાં સચ્ચાઈ અને હકીકતની દૃષ્ટિએ સંપૂર્ણ સંબંધ તથા જોડાણ મોજૂદ છે અને તેઓ એકબીજાની સમજણ આપે છે તથા અર્થ બતાવે છે ખાનાએ હિકમત અને આરીફ ખાનાએ હિકમત અને આરીફ અમારા મિત્રોની બે કાર્યરત સંસ્થાઓ છે અને સાચા અર્થમાં જોવા જાઓ તો આ બે નહીં પણ એક જ સંસ્થા છે અને આનંદ ખુશી તથા સદભાગ્યની વાત છે કે અમારા મિત્રો સેવાની ધગશ સાથે અને એકતા અને સહકારની ભાવના સાથે એક થઈને કામ કરે છે તેઓ એ બાબતને સારી રીતે જાણે છે કે સેવાની મીઠાશ અને ખુશી એકતા અને એક દિલી વગર નથી મેળવી શકાતી અને ન તો તેના વગર ખુદાનો રાજીપો શક્ય છે હું સમજુ છું કે આ બંને સંસ્થાઓ માનનીય મેમ્બરોનો આ દિની અને દુનિયાવી ભાઈચારો તથા સંપ ખુદાવંદી રહેમતનું એક સ્વરૂપ છે અને ખુદા પરવર દિગારે આલમનો શુક્ર છે આ મહાન નહેમત માટે કે તે સર્વ સત્તાધારીએ પોતાની ખાસ રહેમત થકી અમારા એ મિત્રો ઉપર નવાજીશોનો વરસાદ વરસાવી દીધો છે જેના થકી તેઓ પોતાના સ્વાર્થ અને મોટાઈ જેવા દુર્ગુણોથી પાક થઈ ચૂક્યા છે કુરાને હકીમનો એક અર્થ એ છે કે હકીકી મોમિનો ખુદાની નજરમાં સત્યવાદી અને શહીદોની જેમ છે તેમના માટે અલ્લાહ તાલા દિન અને દુનિયામાં બદલો અને નૂર આપે છે સુરા સત્તાવન આયાત ઓગણીસ આ અર્થનો ખુલાસો એ છે કે શહીદ બે પ્રકારના હોય છે એક તેઓ કે જેઓ દિનની સંભાળ અને સલામતી તથા ઉન્નતિ અને પ્રગતિ માટે પોતાના પ્રિય પ્રાણોને કુરબાન કરી દે છે બીજા તેઓ કે જેઓ બિલકુલ એવી જ ભાવના રાખે છે પણ મઝહબ તેમના પ્રાણની કુરબાનીની માંગણી નથી કરતો માટે તેઓ બીજી મહાન કુરબાનીઓથી દિની હેતુઓને પૂર્ણ કરવામાં ગૂંથાયેલા રહે છે આ વર્ણનથી અમારા મિત્રોની જ્ઞાન માટેની સેવાની મોટાઈ જાહેર થાય છે પરવરદિગાર તું પોતાની અતિશય વિશાળ રહેમત થકી જુમલી જમાતને દીન અને દુનિયાના રક્ષણ અને સલામતી અર્પણ કર તું મોમિનોની સગડી મુશ્કેલીઓ આસાન કરી દે તેમને સગડી નેક કોશિશોમાં સફળતા નસીબ થાય એ ખુદા વંદે બરહક તારી અતિશય રહેમતથી એ વાત દૂર નથી કે તું અમારા મિત્રો ઉપર વધુ મહેરબાન થઈ જાય તેમની જાન ઔલાદ માલ અને કમાઈમાં અનેક પ્રકારની બરકતો પેદા કરે તેમના ઇલમ જ્ઞાનમાં વધારો અને ઇબાદતમાં પ્રગતિ થાય તેમને ઉચ્ચ હિંમતવાળા અને મહાનતાના દરજ્જા મળે અને આ જગત તથા આખરતની રહેમતો તથા બરકતોથી તેઓ માલામાલ થઈ જાય ફક્ત ઇલમ જ્ઞાનનો સેવક નસીરુદ્દીન નસીર હુંઝાઈ ઓગણત્રીસ જૂન ઓગણીસસો ઓગણએંસી